वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप एकम एकवीस जगत मारा घर में स्वाध्याय पोथी में प्रश्न नंबर अग्यार पूर्ण करीशू। तो तेमा पहलो प्रश्न, शू तमारा घर में पंखा, टीवी, समाचार पत्रों, खुर्शी के कोई बीजी वस्तुओं माटे झगड़ो थाय छे? तो ए विषे तमारे अहीं जवाब में लखवानुं छे। जो थतो होय तो शा माटे कई वस्तु में झगड़ो थाय ते, तो तेमा हा अमारा घर में पंखा, टीवी, समाचार पत्रों, खुर्शी वगैरे जेवी वस्तुओं माटे झगड़ो थाय छे। हवे बीजो प्रश्न, तो अमारा घर में थता झगड़ा कोण पतावे छे? तो बाळ मित्रों, अमारा घर में आवा झगड़ा थाय त्यारे मारा मम्मी पप्पा अने क्यारेक मारा दादी पण पतावे छे। तो तमारा घर में आवा झगड़ा कोण पतावे ये तमारे अहीं लखवानुं छे। हवे त्रीजो प्रश्न, शू तमे बीजा क्यांय लोकोने झगड़ता जोया छे? तो मोटा भागे तो बस अने ट्रेन में बधा लोको बेसवानी जग्या माटे झगड़ता होय, एटले हा मैं बस अने ट्रेन में लोकोने बेसवानी जग्या माटे झगड़ता जोया छे। ए पछीनो प्रश्न नंबर चार, तमारा कुटुंबमां कोई मीनाकाकी जेवू छे कोण? तो हा, मारा कुटुंबमां मीनाकाकी जेवा मारा साधना भाभी छे, જે ક્યારે કોઈ વ્યક્તિને અન્યાય થાય તેવું પસંદ કરતા નથી અને પ્રામાણિકતાથી બધા કાર્યો કરે છે। હવે પ્રશ્ન નંબર પાંચ, તમને શું લાગે છે અક્ષય શું કરશે? તો બાળમિત્રો, મને લાગે છે કે અક્ષય તેના દાદીની વાત માનીને મિત્ર અનિલના ઘરે પાણી નહીં પીવે। હવે પ્રશ્ન નંબર છ, અક્ષય કેમ ગૂંચવણમાં છે? બાળમિત્રો, જ્યારે અનિલની માતા પાણી લઈને આવે છે ત્યારે અક્ષય ગૂંચવણ અનુભવે છે, કારણ કે અક્ષયના દાદીએ અનિલના ઘરે કંઈ પણ ખાવા પીવાની ના પાડી છે, તેથી પાણી પીવું કે ન પીવું એમ અક્ષય ગૂંચવણમાં આવી જાય છે। હવે તે પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર સાત, અક્ષયના દાદીએ તેને અનિલના ઘરે પાણી ન પીવાની ચેતવણી કેમ આપી? અક્ષયના દાદી સ્વચ્છતાના આગ્રહી હતા, તેઓ જાણતા હતા કે અસ્વચ્છતાથી બીમારી ફેલાય છે, અનિલના ઘરમાં કોઈને કોઈ બીમાર રહેતું હતું, આથી તેણે અક્ષયને અનિલના ઘરે પાણી પીવાની ના પાડી। હવે પ્રશ્ન નંબર આઠ, તમે અક્ષયના દાદી સાથે સહમત છો? તો ના, હું અક્ષયના દાદી સાથે સહમત નથી। એ પછી પ્રશ્ન નંબર નવ, તમારા મતે અક્ષયે શું કરવું જોઈએ? તો બાળમિત્રો, મારા મતે અક્ષયે પોતાના મિત્રના પરિવારના ઘરમાં સ્વચ્છતા રાખવા માટે સમજાવવા જોઈએ, સ્વચ્છતા થયા પછી તેમના ઘરે પાણી પીવું જોઈએ। હવે તે પછી પ્રશ્ન નંબર દસ, તમે જો ઘર્ષણની જગ્યાએ હોય તો શું કરત? જો હું ઘર્ષણની જગ્યાએ હોઉં તો મારા મનની વાત સંભળાવી ને પછી કરેલું કાર્ય જ કરત। એ પછી પ્રશ્ન નંબર અગિયાર, તમારા ઘરના મહત્ત્વના નિર્ણયો કોણ લે છે? તો બાળમિત્રો, મારા ઘરમાં મહત્ત્વના નિર્ણયો મારા દાદા દાદી લે છે। એ પછી પ્રશ્ન નંબર બાર, તમારા ઘરમાં એક જ વ્યક્તિ બધા જ માટેના નિર્ણયો લે તો તમને કેવું લાગે? તો બાળમિત્રો, અમારા ઘર કુટુંબમાં જો એક જ વ્યક્તિ બધા માટે નિર્ણયો લે તો મને જરાય ગમે નહીં, તેનાથી બધા લોકોને પોતાના મનને મારીને જીવવું પડે। હવે તે પછી પ્રશ્ન નંબર બાર, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ લખો। તેમાં પહેલો પ્રશ્ન, તમારા ઘરમાં કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરો જ્યારે કોઈ વસ્તુઓ માટે ઝઘડા થયા હોય। તો બાળમિત્રો, તમારા ઘરમાં આવો કોઈ બનાવ બન્યો હોય તેના વિશે તમારે લખવાનું છે। આ પ્રશ્નનો જવાબ મેં તમને ઘરકામની બુકમાં લખવાનું કીધેલું હતું, તો તમે લખ્યો હશે તો એ જવાબ તમે અહીં લખી શકો, અથવા તો મેં જે લખાવેલો છે એ પ્રશ્ન પણ જવાબ સ્વરૂપે લખી શકો। તો જોઈએ, અમારા ઘરમાં મારા માટે અને મારી મોટી બહેન માટે એક જ સાયકલ છે, વેકેશનમાં આ સાયકલ ફેરવવા માટે અમારી વચ્ચે ખૂબ જ ઝઘડા થાય છે, મારી મોટી બહેન મને સાયકલ ફેરવવા જ નથી દેતી, આથી એક દિવસ મેં ગુસ્સામાં સાયકલમાંથી હવા જ કાઢી નાખી હતી। તો આવો બનાવ તમારા ઘરમાં બન્યો હોય તો એ જવાબ સ્વરૂપે તમારે લખવાનો છે। હવે આપણે પહોંચી ગયા પ્રશ્ન નંબર બીજો, પ્રતિભા અને તેના ભાઈઓ માટે અલગ નિયમો છે, આ બાબતમાં તમારા ઘરમાં અથવા તો તમારા મિત્રના ઘરમાં આવું થાય છે, તમે
તેના વિશે શું વિચારો છો? તો બાળમિત્રો, પ્રતિભા અને તેના ભાઈઓ માટે અલગ અલગ નિયમો છે, એવું અમારા ઘરમાં નથી. અમારા ઘરમાં છોકરા અને છોકરીઓ માટે એક જ સરખા નિયમો છે. મારો મિત્ર સુનીતાના ઘરમાં છોકરીઓ અને છોકરા માટેના અલગ નિયમો છે, જે યોગ્ય નથી. મારા મતે એના ઘરમાં પણ અમારી જેમ સમાનતા હોવી જોઈએ. હવે તે પછીનો પ્રશ્ન નંબર 3, શું તમે વિચારો છો કે છોકરા અને છોકરીઓ, પુરુષ અને મહિલાઓ માટે અલગ અલગ નિયમ હોવા જોઈએ? તો ના, આપણા દેશમાં લોકશાહી છે, તેમાં સ્ત્રી પુરુષને સમાન હક અપાયા છે. તો આપણે પણ જૂના રૂઢિચુસ્ત નિયમો છોડીને સમાન ધોરણ અપનાવવું જોઈએ, જેથી છોકરા અને છોકરી વચ્ચેનો ભેદભાવ ના રહે. હવે આપણે પહોંચી ગયા પ્રશ્ન નંબર 5. જો મીના કાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોએ શું વિચાર્યું હોત? આ વિશે તમે શું વિચારો છો? તો બાળમિત્રો, જો મીના કાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકો પણ તેને યોગ્ય માની અને બેઈમાનીના પાઠ શીખ્યા હોત, કારણ કે બાળકો મોટાએ શીખવેલા નિયમો કરતાં કરેલા કર્મો પરથી વધુ શીખે છે. મારા વિચારથી મીના કાકીએ બાળકોને પ્રામાણિકતાના પાઠ ભણાવ્યા વગર પ્રામાણિકતાનું મહત્ત્વ સમજાવી દીધું. હવે તે પછી પ્રશ્ન નંબર 5 પહોંચી ગયા. તમારી સાથે કરસન જેવું ક્યારેય થયું છે કે તમારે કંઈક કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને તેના માટે મંજૂરી ન આપે? તો હા, મારે અમારી શાળામાં ચાલતી ખેલકૂદ પ્રવૃત્તિમાં જોડાવવું હતું, પણ મારા કુટુંબમાંથી મારા દાદા દાદીએ તે મંજૂર નહોતું, કારણ કે તેમને લાગતું હતું કે રમતગમતમાં જોડાયા પછી હું ભણતરમાં ધ્યાન નહીં આપું. જો કે મારા મમ્મી પપ્પાને જ વાંધો નહોતો, પણ દાદા દાદી સામે તેનું કંઈ ન ચાલ્યું અને હું ખેલકૂદની પ્રવૃત્તિમાં પણ ન જઈ શકી. હવે તે પછીનો પ્રશ્ન નંબર 6 પહોંચી ગયા. તમને કોઈનું અડવું પસંદ ન હોય એવું બન્યું છે? કોનું અડવું તમને પસંદ નથી? તો બાળમિત્રો, મને મારી બહેનપણીના કાકા અટકે છે તે જરાય પસંદ નથી. તેઓ ચોકલેટની લાલચ આપીને હાથ પકડે છે ત્યારે ખૂબ ગંદુ લાગે છે. મેં આ બાબતે મારા મમ્મી પપ્પાને પણ વાત કરી છે. મારા મમ્મી પપ્પાએ મારી બહેનપણીના કાકાને ઠપકો આપી મારાથી દૂર રહેવાની ચેતવણી આપી છે. આવી રીતે આ પ્રશ્નના જવાબ તમારે પણ સુંદર અને સુવાચ્ય અક્ષરે લખતા જવાના છે, અને જરૂર જણાય તો મમ્મી સાથે પણ ચર્ચા કરી અને વ્યવસ્થિત રીતે આ બધા પ્રશ્નોના જવાબ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાના છે. હવે એ પછીનો પ્રશ્ન નંબર 7. જો તમે ઋતુની જગ્યાએ હોય તો શું કરત? જો હું ઋતુની જગ્યાએ હોઉં તો ઋતુની જેમ જ એ બહેનપણીના ઘરે જવાની ના પાડી દઉં. ઘરે મારા પપ્પા મમ્મીને પણ બધી વાત જણાવી દઉં. જો મીનાના કાકાની જેમ મને કોઈ એમ અડકે તો બૂમાબૂમ કરી બધા લોકોને એકઠા કરી એ ગંદા કાકાને સજા અપાવું. હવે તે પછી પ્રશ્ન નંબર 8. જ્યારે ઋતુ જેવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય? તો બાળમિત્રો, જ્યારે ઋતુ જેવી ઘટના બને ને ત્યારે બૂમાબૂમ કરી લોકોને એકઠા કરી શકાય. કાકા જેવી વ્યક્તિને હાથ પર જોરથી બટકું ભરીને ભાગી શકાય. ઘરમાં મમ્મી પપ્પાને જાણ કરી એવી વ્યક્તિઓથી દૂર રહી શકાય. આ કરવાથી આપણે એ વ્યક્તિ નુકસાન ના પહોંચાડે. હવે આપણે પહોંચી ગયા પ્રશ્ન નંબર 9. દરેકનું અડવું સરખું હોતું નથી. ઋતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ નથી, પરંતુ તેને મીના હાથ પકડે તે પસંદ છે. તમે વિચારો આ તફાવત કેમ હશે? તો બાળમિત્રો, આપણે આગળ જોયું કે દરેક વ્યક્તિના મનમાં ભાવ તેના સ્પર્શ પરથી પારખી શકાય છે. આ કળા બાળકમાં જન્મજાત હોય છે, એટલે જ પોતાના માતા પિતા સિવાય બીજું કોઈ તેડે છે ત્યારે તે રડવા લાગે છે. એ જ રીતે મીનાના કાકા ગંદા ઈરાદાથી ઋતુનો હાથ પકડે છે, તે ઋતુ પારખી લે છે, એટલે તેને એમનો સ્પર્શ ગમતો નથી. પણ મીના તેમની બહેનપણી છે, તેના મનમાં કોઈ ગંદો ભાવ નથી. આથી મીના હાથ પકડે છે તે ઋતુને પસંદ છે.
હવે એ પછી પ્રશ્ન નંબર 10, જો છોકરાઓએ છોકરીઓ માટેના અને છોકરીઓએ છોકરા માટેના પરંપરાગત રીતે ચાલી આવતા નિયમો પાળવાના હોય તો શું થશે? તો બાળ મિત્રો, જો છોકરીઓએ છોકરા માટેના પરંપરાગત નિયમો પાળવાના હોય ને તો તેમને બહુ મુશ્કેલી ન પડે, કારણ કે આજની છોકરીઓ તો અવકાશયાત્રી અને રાષ્ટ્રપતિ બની શકે છે, પણ છોકરાઓએ છોકરીઓ માટેના નિયમો ન પાડી શકે, તેનાથી તેમની સ્વતંત્રતા છીનવાઈ જાય છે અને છોકરા છોકરી અને સ્ત્રી પુરુષ સંઘર્ષ વધી જાય છે, માટે છોકરા છે છોકરીઓ માટેના નિયમ પાડી ન શકે. તો બાળમિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 10 સુધીનું રાખીએ. આજે તમે ઘણું લખેલું. હવે આપણે પ્રશ્ન નંબર 13 નીચેના યોગ્ય કારણો લખો થી આગલા વિડીયોમાં ભણીશું, ત્યાં સુધીનું તમે પૂર્ણ કરી નાખજો. આવજો. વંદે માતરમ.